नमस्ते मित्रों, आजना वीडियो नी अंदर खास महत्वनी माहिती के तमारी पासे रेशन कार्ड छे, तमने सरकारनी मफत योजनानो लाभ मळे छे, छतां पर दुकानदार रेशन आपता नथी, मफत अनाज आपता नथी, तो सरकारे नंबर जाहेर करेल छे, तेना उपर तमे फोन करी शको छो। आ कया नंबर छे, केवी रीते तमारे फोन करवानो छे, ते अंगेनी डिटेल साथेनी माहिती तमने आजना वीडियोमां आपीशुं। तो मित्रों, खास वीडियो ने अंत सुधी ध्यान थी जोजो। मित्रों, घणा बधा मित्रों प्रश्न होय छे के तेमने रेशन कार्डनी दुकाने थी अनाज आपता नथी के कोई बार ना काटे छे, तो तेवा संजोगोमां तमे आ नंबर उपर फोन करी तमारी फरियाद नोंधावी शको छो। तो उपयोगी माहिती छे, वीडियो ने अंत सुधी जोजो। तो चालो मित्रों, आपणे आजना वीडियोनी शरूआत करी। હવે પહેલાં થોડી ડિટેલ સાથે માહિતી મેળવી લઈ કે સરકારે શું માહિતી જાહેર કરી છે, ત્યારબાદ તમને નંબર પણ આપીશું। હવે મફત રાશનનો આપનાર પર થશે સખ્ત કાર્યવાહી। આ નંબર ઉપર ફોન કરી નોંધાવો તમારી ફરિયાદ। એટલે હવે જો તમને મફત રાશન દુકાનદાર નહીં આપે, કોઈ બાના આપશે, તો તેના ઉપર સખત કાર્યવાહી સરકાર કરશે અને નંબર ઉપર ફોન કરી તમે ફરિયાદ નોંધાવી શકશો। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાં બુધવારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વિસ્તરણને મંજૂરી આપવામાં આવેલ છે। મિત્રો, બુધવારે જે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી, પ્રધાનમંત્રી અન્ન યોજના જે નવેમ્બર સુધી વધારવામાં આવી છે, આ યોજનાને આખરે બુધવારે કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ છે। આ અંગે જાણકારી આપતા નિર્મલા સીતારમણે એક ટ્વીટ પણ કરેલ છે। કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ નવેમ્બર 2020 સુધી 81 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે। એટલે ઘણા બધા લોકોનો સમાવેશ થઈ જાય છે આ યોજના હેઠળ। પૂરા ભારતની અંદર 81 કરોડથી વધુ લોકો છે તેને મફત અનાજ મળશે, નવેમ્બર 2020 સુધી મળશે। એટલે 5 મહિના વધુ મળશે, 3 મહિના અગાઉ આપ્યા હતા, એટલે કુલ 8 મહિના સુધી તમને આ અનાજ મળશે। એટલે કે આ દેશના ઇતિહાસમાં સૌથી પહેલી એવી કોઈ ઘટના હશે કે આટલો સમય સુધી તમને મફત અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે। આ યોજનામાં તે લોકોને પણ અનાજ આપવામાં આવશે જેની પાસે રાશન કાર્ડ નથી। આ પણ સરકારે ખાસ જાહેર કરી છે, તમારી પાસે રાશન કાર્ડ નહીં હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળશે। હવે તમારી પાસે રાશન કાર્ડ નથી તો તેવા સંજોગોમાં તમારે જે આધાર કાર્ડ છે તેનો ઉપયોગ કરી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, પરંતુ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે। જો આધાર કાર્ડ ને રેશન કાર્ડ બંને નહીં હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે। હવે ખાસ કેને મળે છે તો તે પણ ધ્યાનમાં રાખવાનું છે કે તમારી પાસે NFSA રેશન કાર્ડ હોવું જોઈએ, NFSA કેટેગરીમાં આવતા હોવા જોઈએ તો મળશે। કેન્દ્રીય ખાતર અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાન મુજબ આ યોજના હેઠળ દેશના 81 કરોડથી વધુ જે NFSAના લાભાર્થીઓ છે તેમને અલગથી પ્રતિ વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચણા મળશે ને 1 કિલો દાળ છે તે તેમને મફતમાં આપવામાં આવશે। એટલે વ્યક્તિ દીઠ મળશે, તમારા રાશન કાર્ડમાં જેટલા નામ હશે તેટલા નામ દીઠ 5 કિલો ઘઉં ચણા મળશે અને 1 રેશન કાર્ડ દીઠ 1 કિલો દાળ છે તે પણ આપવામાં આવશે। આ યોજના હેઠળ એપ્રિલમાં 93% લોકોએ લાભ લીધેલો હતો, મેમાં 91% અને જૂનની અંદર જે મફત અનાજનું વિતરણ થયું હતું તેની અંદર 81% લાભાર્થીએ આ યોજનાનો લાભ લીધો હતો। અહીંયા 1% છે તે ભૂલ છે, 81% લાભાર્થી છે તેમને લાભ લીધેલો હતો। જો કોઈ NFSA રેશન કાર્ડ ધારકને મફત અનાજ મેળવવામાં મુશ્કેલ થતી હોય તો તે આ અંગે જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રક કાર્યાલય હોય છે ત્યાં સંપર્ક કરી શકે છે, અથવા તો રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્રમાં પણ પોતાની ફરિયાદ કરી શકે છે। આ બંને જગ્યાએ જઈને પણ તમને જો મફત અનાજ નથી મળતું તો ફરિયાદ કરી શકો છો, અથવા તો અહીંયા ટોલ ફ્રી નંબર સરકારે જાહેર કર્યા છે 1800 1802 0087, અથવા તો 1800 2155512 અને 1967 છે। આ 3માંથી કોઈ નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો, તમારા પ્રશ્નની રજૂઆત કરી શકો છો। આ નંબર ઉપરથી દેશભરમાંથી તમે કોઈ પણ જગ્યાએથી ફોન કરી ફરિયાદ કરી શકો છો, અથવા તો જે તે રાજ્ય સરકાર દ્વારા પણ આવા ફોન નંબર જાહેર કરવામાં આવતા હોય છે ત્યાંથી પણ તમે ફરિયાદ કરી શકો છો। તો મિત્રો, તમને રાજ્ય સરકાર દ્વારા હજુ જે 5 મહિના મફત અનાજ મળવાનું છે, તમારી પાસે NFSA રેશન કાર્ડ છે,
तो तमे राज्यनी कोई पण 17,000 जेटली सस्ताना दुकान छे त्यांथी राशन मेळवी शकशो। अने आ राशन मेळवामां जो कोई पण तमने प्रश्न होय तो आ नंबर उपर तमे फरियाद करी शको छो। तमारी फरियाद साची हशे तो जे ते दुकानदार छे तेना उपर सखत कार्यवाही सरकार द्वारा करवामां आवती होय छे। तो मित्रों आ लेटेस्ट माहिती हती ते तमने आपी छे। जो आ वीडियो गम्यो होय तो खास लाइक करजो, चेनल उपर नवा होय तो सब्सक्राइब कर लेजो, वीडियो ने शेयर करजो। जय जवान, जय किसान, जय हिंद।